नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करूँ छू अमारी आकाश अकेडमी यूट्यूब चैनल में अने आज हूँ तमारी समक्ष 19 एप्रिल 2022 नू करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज़ चैनल ने सब्सक्राइब कर लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधा ज करंट अफेर्स ना वीडियो नी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मेसेज करी शको, जेनी पर हूँ तमने बधा ज करंट अफेर्सना विडियोनी पीडीएफ प्रोवाइड कर दईश। तो हवे आपणे गई काले थयेल करंट अफेर्सनू एक वक्त रिविजन करी लईए, जेमां पहेलो प्रश्न छे असम राज्यमां रोंगाली बोहाक बिहु उत्सव मनावामां आव्यो। राष्ट्रीय बास्केटबॉल चेम्पियनशीप तमिलनाडु राज्ये जीती। ओडिशा राज्यना मुख्यमंत्रीए पुरुष हॉकी विश्वकप 2023 लोगो लॉन्च कर्यो। इजरायले लेजर मिसाइल डिफेन्स सिस्टम आयन बीमनू सफळतापूर्वक परीक्षण कर्यू। पंजाब नेशनल बैंक नो 12 एप्रिल ना रोज 128मो स्थापना दिवस मनावामां आव्यो। त्यारबाद नो प्रश्न, एन चंद्रशेखरन टाटा डिजिटल ना अध्यक्ष बन्या। बिमल कोठारी इंडिया पल्सिस एंड ग्रेन्स एसोसिएशन ना अध्यक्ष बन्या। गुजरातना मोरबी खाते प्रधानमंत्री नरेन्द्र मोदीए 108 फूट ऊंची हनुमानजीनी मूर्तिनू अनावरण कर्यू। अर्थशास्त्री प्रभात पटनायकने मैकलम अधिशेष એવોર્ડ 2022 માટે નામાંકિત કરવામાં આવ્યા। ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 16 એપ્રિલે હાથી બચાવો દિવસ મનાવવામાં આવ્યો। તો હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ। તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં માઇગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે MTS એપ્લિકેશન વિકસાવનાર પ્રથમ રાજ્ય ક્યુ બન્યું? તો તેના જવાબમાં આવશે મહારાષ્ટ્ર, એટલે કે આન્સર એ। હવે મેપમાં જોઈ શકીએ અહીંયા આવેલું છે મહારાષ્ટ્ર, જે ગુજરાત मध्य प्रदेश छत्तीसगढ़ तेलंगाणा कर्नाटक अने गोवा साथे सरहद धरावे छे। अने महाराष्ट्रनी राजधानी छे मुंबई, राज्यपाल छे भगत सिंह कोश्यारी, मुख्यमंत्री छे उद्धव ठाकरे, जिल्लाओ छे 36, लोकसभानी सीट छे 48 अने राज्यसभानी सीट छे 19। ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યે સિદ્ધલિંગ સ્વામીની જન્મજયંતીને એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી? તો તેના જવાબમાં આવશે કર્ણાટક, એટલે કે આન્સર સી। હવે સિદ્ધલિંગ સ્વામી જે છે તેમણે સેવ કપટા ગુડ્ડા નામનું અભિયાન ચલાવ્યું હતું, ત્યારે તે સમયની સરકારે કપટા ગુડ્ડાને વન્યજીવ અભયારણ્ય તરીકે માન્યતા આપી હતી। તે પરથી મેપમાં જોઈ શકો અહીં આવેલું છે કર્ણાટક, જે ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળ સાથે સરહદ ધરાવે છે। કર્ણાટકની રાજધાની છે બેંગ્લોર, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી છે બસવરાજ એસ બોમ્મઈ, જિલ્લાઓ છે 31, લોકસભાની સીટ છે 28 અને રાજ્યસભાની સીટ છે 12। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ બેંકના એક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2011ની તુલનામાં વર્ષ 2019માં કેટલા ટકા ગરીબી ઘટી? તો તેના જવાબમાં આવશે 12.3%, એટલે કે આન્સર એ। ગ્રામીણ વિસ્તારોમાં 14.7% ઘટી અને શહેરી વિસ્તારોમાં 7.9% ગરીબી ઘટી। વર્લ્ડ બેંકની વાત કરીએ તો તેની સ્થાપના જુલાઈ 1944માં થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસએના વોશિંગ્ટન ડીસી ખાતે। તેના પ્રેસિડેન્ટ છે ડેવિડ માલપાસ, એમડી તથા સીએફઓ છે અંશુલા કાંત અને ચીફ ઇકોનોમિસ્ટ છે કેરમેન રેઇનહાર્ટ। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ ડેટા એન્ડ એનાલિટિક્સ પ્લેટફોર્મ કોના દ્વારા લોન્ચ કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે નીતિ આયોગ, એટલે કે આન્સર ડી। નીતિ આયોગની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી। તેના ચેરપર્સન છે નરેન્દ્ર મોદી, વાઇસ ચેરપર્સન છે રાજીવ કુમાર અને સીઈઓ છે અમિતાભ કાંત। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં નાગપુરમાં દ્રષ્ટિહીન લોકો માટે ભારતનું પહેલું ઇન્ટરનેટ રેડિયો શરૂ કરવામાં આવ્યું, તેનું નામ શું છે? તો તેના જવાબમાં આવશે રેડિયો અક્ષ, એટલે કે આન્સર એ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ડેનિશ ઓપન સ્વિમિંગમાં કયા ભારતીય ગોલ્ડ જીત્યો? તો તેના જવાબમાં આવશે સાજન પ્રકાશ, એટલે કે આન્સર બી। હવે આ પ્રતિયોગિતા ક્યાં યોજાઈ હતી? તો કે ડેનમાર્કના કોપન હેગનમાં। ડેનમાર્કની રાજધાની છે કોપન હેગન, જેમાં સાજન પ્રકાશે પુરુષોની 200 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ મેડલ જીત્યું
અને 16 વર્ષીય વેદાંત માધવન, તેમણે પુરુષોની 1500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યું છે. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં કોણ એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગના સીએમડી બન્યા? તો તેના જવાબમાં આવશે વિક્રમદેવ દત્ત, એટલે કે આન્સર સી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ભારતનું પહેલું સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે ઓડિશા, એટલે કે આન્સર ડી. મેપમાં જોઈ શકાય કે અહીંયા આવેલું છે ઓડિશા, જે વેસ્ટ બેંગાલ, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશીલાલ, મુખ્યમંત્રી છે નવીન પટનાયક, જિલ્લાઓ છે 30, લોકસભાની સીટ છે 21 અને રાજ્યસભાની સીટ છે 10. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં રચના સચદેવા ને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે માલી, એટલે કે આન્સર એ. માલીની વાત કરીએ તો તે વેસ્ટ આફ્રિકાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે બામાકો, પ્રેસિડેન્ટ છે અસિમી ગોઈતા, પ્રાઇમ મિનિસ્ટર છે જોગુઅલ કોકલા માઇગા અને કરન્સી છે વેસ્ટ આફ્રિકન સીએફએ ફ્રેન્ક. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ હેમોફિલિયા ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 17 એપ્રિલ, એટલે કે આન્સર બી. હવે વર્લ્ડ હેમોફિલિયા ડે વર્ષ 1989 થી મનાવવામાં આવે છે અને કોના દ્વારા મનાવવામાં આવે છે? તો કે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા, વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા દ્વારા વર્ષ 1989 થી આ દિવસ મનાવવામાં આવે છે અને કોની જન્મ જયંતિની યાદમાં મનાવવામાં આવે છે? તો કે ફ્રેન્ક શેનેબલ. ફ્રેન્ક શેનેબલના જન્મ દિવસની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. હવે આ ફ્રેન્ક શેનેબલ કોણ છે? તો કે તેમણે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાની સ્થાપના કરી હતી અને વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાનું હેડક્વાર્ટર આવેલું છે કેનેડામાં. કેનેડામાં ફ્રેન્ક શેનેબલે 1963માં વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાની સ્થાપના કરી હતી. હવે વર્લ્ડ હેરિટેજ ડે એ 18 એપ્રિલના રોજ મનાવવામાં આવ્યો છે અને વર્લ્ડ હેમોફિલિયા ડે એ 17 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. બાકીના દિવસોની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં જોયેલી છે. આમ અહીં આપણે આજે 19 એપ્રિલ 2022નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.